ઈસાને સવાબ માટે બંદેવનું મુસલમાન હોવું જરૂરી છે, સવાબ પહોંચાડનાર પણ મુસલમાન હોવો જોઈએ અને જેના માટે સવાબ પહોંચાડવામાં આવે છે એ પણ મુસલમાન હોવો જોઈએ। બેમાંથી એક મુસલમાન ના હોય યા બંદે મુસલમાન ના હોય તો સવાબ પહોંચી ના શકે। એટલા માટે કે ભાઈ કોઈ મુસલમાન નથી અને એને કુરાન શીખી લીધું યા સુરતો આયતો શીખી લીધી या अमुक नेक अमलों ने थ्रू एनो सवाब बीजा कोई ने पहुंचाड़वा मांगे तो एनो अमल अल्लाह नी बारगाह में कबूल नथी, कारण के एनी पासे ईमान नथी। ईमान होय तो अमल कबूल होय, ईमान ना होय तो अमल कबूल ना थई सके, एटले एनो अमल बेकार छे। जरे बेकार छे तो एनी उपर कोई रिवॉर्ड के सवाब मिली नथी सकतो, अने मिली नथी सकतो तो ए बीजा ने आपी पण नथी सकतो। एटला माटे पहुंचाड़नार अगर मुसलमान ना होय तो एना अमल नो सवाब बीजाने ना पहुंचे, जेने आपणे पहुंचाड़िए ते मुसलमान ना होय। अने आपणे तेना माटे ईसाले सवाब करिए तो काफिर ना बधा अमल दुनियामां पण बातिल छे, आखिरतमां पण बातिल छे, अने बीजा कोईना अमलथी एने बदलो के कशु आपवामां नहीं आवे। जेने पोताना अमलनो बदलो ना मळे तो बीजाना अमलनो बदलो केवी रीते मळवानो छे? एटला माटे जे काफिर मरी जाय तो एना माटे कोई ईसाले सवाब करवो अव्वलन तो जायज नथी, पर कोई भूल थी करी नाखे तो एना थी एने कोई फायदो नहीं मळे, कारण के ईसाले सवाब मां बंदेवनु मुसलमान होवू जरूरी छे। के एक पहोंचाड़ना पर मुसलमान होय अने जेने पहोंचाड़वामां आवे छे ए पर मुसलमान होवो जोईए। कुरान पाक मां छे अल्लाह ताला ए फरमायु मा काना लिल नबीय्ये वल लदीना आमनु अयस्तगफिरु लिल मुशरिकीन वलौ कानु उली कुर्बा। नबी अने ईमान वाळाओने ए वस्तुनी रजा नथी आपवामां आवी के तेओ मुशरिकीन माटे मगफिरतनी दुआ करे, भले पछी ते मुशरिकीन एमना नजीकना सगा होय। तो आ आयतनी अंदर अल्लाह तालाए स्पष्ट शब्दोमां आपणे सामे राख्युं के जे लोको मुशरिक छे, काफिर छे, એવા લોકોને જો તમે તમારો સવાબ પહોંચાડશો યા તમે એ લોકો માટે મગફિરતની દુઆ કરવા માંગશો તો અલ્લાહ તબારક વ તઆલા એમને માફ નહીં કરે, કારણ કે એ લોકોના પોતાના અમલ બી કબૂલ નથી, બીજો એને આપે તે પણ એમના માટે કબૂલ કરવામાં નહીં આવે। જેમ કે મુનાફિકો માટે સૂરે મુનાફિકુનમાં અલ્લાહનું ફરમાન છે, સવાઉન અલૈહિમ અસ્તગફરત લહુમ અમ લમ તસ્તગફિર લહુમ લન યગફિર અલ્લાહ લહુમ। બરાબર છે કે હવે એમના માટે મગફિરતની દુઆ કરો યા ના કરો, સવાઉન અલિમ અસ્તગફરત લહુ અબલમ તસ્તગફિર લહુ, અને પછી આવ્યું લઈ યગફિર અલ્લાહ લહુ, અલ્લાહ એમને ક્યારે પણ માફ નહીં ફરમાવે, કોઈ દિવસ માફ નહીં કરે। તો સ્પષ્ટ થઈ ગયું કે જ્યારે એમના માટે માફી છે જ નહીં તો કોઈ અમલ એમના માટે કામનો નથી। એવી જ રીતે દસમા સિપારામાં સૂરે તોબામાં છે કે લા તુસલ્લે અલૈહિમ અહદિમ મિનહુમ માત અબદા વલા તકુમ અલા કબરીહી। મુનાફિકમાંથી કોઈ મરી જાય તો ક્યારે પણ તમે એની જનાઝાની નમાઝ ના પડો, વલા તકુમ અલા કબરીહી અને એની કબરની પાસે ઊભા પણ ના રહો। એ કુરાને પાકમાં સ્પષ્ટ શબ્દોમાં બતાવી દેવામાં આવ્યું કે એના માટે તમે જનાઝાની નમાઝ ના પડો અને એના માટે મગફિરતની દુઆ પણ ના કરો અને એની કબરની પાસે ઊભા પણ ના રહો, કારણ કે તમારા અમલથી એને કોઈ ફાયદો નથી મળવાનો, કારણ કે એ દુનિયાથી કાફિર ગયેલો છે। તો આ બધી વસ્તુઓથી સાબિત થયું કે આપણે જે અમલ કરીએ છીએ તેમાં અહેલે સુન્નત વલ જમાતની એક મતી છે કે આપણે આપણા નેક અમલનો સવાબ અને બદલો બીજા મુસલમાનને આપવા ચાહીએ તો આપી શકીએ છીએ, એ પછી મુસલમાન જીવંત હોય કે દુનિયાથી ચાલ્યો ગયો હોય એવું કોઈ કન્ડિશન નથી। પણ શરત એટલી છે કે સવાબ પહોંચાડનાર પણ મુસલમાન હોવો જોઈએ અને જેને પહોંચાડવામાં આવે છે એ પણ મુસલમાન હોવો જોઈએ।